સામાન્ય સંજોગોમાં આપણે જોતા હોઈએ છીએ કે ડિબેટમાં ઘણીવાર જે વ્યક્તિ અરસપરસ બોલતા હોય છે કે આમને સામને બોલતા હોય છે, આજે એક એમની મીટિંગમાં આપણે એમને પકડી લીધા છે. રુઝાન ખંભાતા, જેને આપ સૌ ઓળખો છો, પબ્લિક ફોરમમાં તમારું ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન શું છે? ડિબેટ વગર તમારો શું અભિપ્રાય થઈ શકે ઇલેક્શન માટે? ઇલેક્શન એટલે આપણને બધાને ખબર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી ડેમોક્રેસીમાં. વી આર ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઓફ ધ વર્લ્ડ. હવે જ્યારે ઇલેક્શન છે, અત્યારે જે બહેનોનો અભિપ્રાયો છે, સી આઈ ઓલવેઝ ટેલ પીપલ કે તમે જ્યારે વોટ કરો કોઈ બી લેવલ પર, તમે મ્યુનિસિપલ લેવલ પર, કોર્પોરેશન લેવલ લો, લોકસભા લો, રાજ્યસભા લો, કોઈ બી લેવલ પર વોટ કરો, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે આપણા દેશ માટે શું કયો ફાયદો છે એ જુઓ. પણ તમે એ જોતા પહેલાં તમારી જે આસપાસ છે, આઈ ઓલવેઝ ટેલ પીપલ કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે. કારણ કે ઘણીવાર એવા કેન્ડિડેટ્સ ઊભા કરવામાં આવે છે ફોર વોટ એવર રીઝન્સ, જે લોકોનું ટ્રેક રેકોર્ડ ખરાબ હોય છે, જે લોકોને બહેનોને સન્માન નથી આપતા, આડાવલા ડાયલોગો મારતા હોય છે, એ લોકો કંઈક આઈ મીન ભણેલા ગણેલા નથી હોતા, એ લોકોનું વિઝન નથી હોતું, ખાલી ચમચાગીરી, ચાંપલુસી એવા લોકો હોય છે. હવે તમે જ્યારે એવા લોકોને તમે સિલેક્ટ કરશો તો યુ નો યુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે ખાલી એક જણ યા ચાર જણ આખું દેશ ના ચલાવી શકે. પહેલાં અગર તમારું લિસ્ટ લાઈક દેટ કે તમારું ફેમિલી સ્વસ્થ હશે તો તમારી સોસાયટી સ્વસ્થ થાય, સોસાયટી સ્વસ્થ થાય તો તમારી સિટી સ્વસ્થ થાય, ઇટ સમથિંગ લાઈક દેટ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારી કોન્સ્ટિટ્યુઅન્સી વ્યવસ્થિત ચાલે. હવે તમારી કોન્સ્ટિટ્યુઅન્સી કેવી રીતે વ્યવસ્થિત ચાલશે? અગર તમે જે નેતાને ચૂઝ કરીને લાવો છો, એ પર્ટિક્યુલરલી એમએલએ કે એમપી કે જેને બી તમે ચૂઝ કરીને લાવો છો, એ કઈ રીતે એનું વિઝન શું છે? કારણ કે આપણે ઘણીવાર જોયું છે કે બધા બજેટ્સ હોય છે પણ અનફોર્ચ્યુનેટલી યુઝ નથી થતા, યા મિસયુઝ થઈ જાય છે, યા એ માણસનું વિઝન જ નથી. એટલે જ્યારે અત્યારે ફર્સ્ટ પોઈન્ટ એટલું જ કહેવા માગું છું કે તમે જેને બી વોટ કરો, અમારું કામ છે એડ્યુકેટ કરવાનું અને ઇન્ટેલેક્ચ્યુઅલી પોઈન્ટથી સમજવાનું કે ભાઈ આને કીધું, આને કીધું, આને કીધું ને આપણે કરી દીધું, યા વોટ્સએપ ફેસબુકમાં આડાવલા જોયા, ફેક જોયા, જે જોયું. અનફોર્ચ્યુનેટલી અત્યારે શું થઈ રહ્યું છે કે આપણે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ યુઝ નથી કરી રહ્યા, આપણે આજુબાજુ જોઈને કરી રહ્યા છે. એટલે માય સબમિશન ઇઝ દેટ કે પ્લીઝ યુઝ યોર ઇન્ટેલેક્ટ. તમારું દિલ શું કહે છે બીજું ઇમ્પોર્ટન્ટ વાત છે. ઘણીવાર આપણી બહેનોનું તો ખાસ છે કે આપણું જે દિલ, આપણું ગટ ફિલિંગ બધાથી તેજ હોય છે. તમારું જે દિલ કહે છે તમે એને વોટ આપો, તાકી આપણા દેશને ને આપણને ફાયદો થાય. જી, તમારું દિલ જેને કહે છે ને વોટ આપો અને ઇન્ટેલિજન્ટ દિમાગનો ઉપયોગ કરો, કોઈના કહેવાથી ના આવો અને ઇમોશનલ ના થાઓ.